ચાલો બાલ દોસ્તો, નમસ્તે નમસ્તે. ચાલો આજે આપણે ક્ષેત્રફળના પઝલું જોઈશું. તો આપણે કોઈ પણ એક વસ્તુ હોય કે કોઈ પણ જગ્યા હોય એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ બરાબર. પછી એને આપણે ટુકડા કરી અને પાછા ગોઠવીએ તો પાછા ક્ષેત્રફળ એનાયત થાય. પણ હું આજે તમારી સમક્ષ એવી પઝલ લાવું છું કે જે એને ટુકડા કર્યા પછી અવડાવડી આડાઅવડી ગોઠવતા એમાંથી ક્ષેત્રફળની અંદર વધઘટ થાય છે એવી આજે આપણે થોડીક પઝલું જોઈશું. ચાલો જોઈશું ને બાળ દોસ્તો. ચાલો જો આ એક લંબચોરસ છે બરાબર, ઊભી આમ સાત છે, એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર, અને આમ છે ચાર ખાના. એમાંથી અહીંથી બે ખાનેથી અહીંયા આપણે આ ત્રીજા સુધીમાં આપણે અહીંયા લીટી દોરી બરાબર, આનો પીળો કલર રાખ્યો. ત્યાર પછી અહીંથી આમ ઊભી લીટી મારી અને આ ગુલાબી આ દૂધિયા અને કાળો રાખ્યો બરાબર. આવી રીતે એક બે ત્રણ અને ચાર ટુકડા આપણે રાખ્યા બરાબર. હવે એ ચાર ટુકડાને આપણે કાપવા છે આવી રીતે, ચારે ટુકડાને કાપ્યા. હવે એ ચાર ટુકડાને આમાં ગોઠવેલા છે ને, હવે એમાં આપણે ગોઠવામાં ફેરફાર કરશું. જો હવે આ જે ગુલાબી ભાગ છે એને આ બાજુ લીધો અને આ દૂધિયા ભાગ છે અહીંયા લીધો. જો થઈ ગયું એવું ને એવું લંબચોરસ કેટલા ખાના થયા, એક બે ત્રણ ચાર પાંચ છ, આમાંય છ છે ને આમાંય છ છે, એક બે ત્રણ ને ચાર, આમાંય ચાર છે. કાંઈ પણ ફેરફાર આપણે કર્યો નથી છતાં આટલું ક્ષેત્રફળ માંથી બહાર નીકળી ગયું. તો આમાં શું થયું હશે તમને કાંઈ એમાં દેખાય છે, નિરીક્ષણ કરવો જોઈએ. તો આપણને જો શું દેખાય છે, આ ભાગ આ ભાગ અને આ ભાગ જો નાનો થઈ ગયો. બાકીના એક બે ત્રણ ચાર અને પાંચ સરખા છે, આ સાંકડો થઈ ગયો. જોયું ને આપણને, જો આમ લાગે કે આમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી છતાંય આ એક ટુકડો નીકળી જાય છે, તો ખરેખર છે એ ક્ષેત્રફળની અંદર કોઈ જગ્યાએ આવો ફેરફાર થઈ શકતો નથી, છતાં આપણી દ્રષ્ટિની અંદર આવું જોવા મળે છે. જોયું ને. જો હવે આપણે એક આયા બીજું પઝલ જોઈશું, એમાં એક આ પાંચ બાય પાંચનો ચોરસ છે, એમાં એક આ પીળા કલરનો ટુકડો આપણે અહીંથી ત્રાસી લીટી મારી અને કર્યો. ત્યાર પછી એક આ ગુલાબી, આ દૂધિયા, આ જાંબલી અને આ લીલો બરાબર, એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર. હવે એને આપણે એને મોટા સ્વરૂપમાં આપી અને હવે આપણે એને જોઈશું. જો હવે આ મોટું છે બરાબર, હવે એને આપણે જેવી રીતે એમાં છે ગોઠવેલો એ જ પ્રમાણે પહેલા આપણે એને ગોઠવી દઈએ. છે હવે આપણે એમાં ફેરફાર કરીએ. જો શું ફેરફાર કરશું, તો આ બેને અહીંથી લીધા, આ દૂધિયાને અહીંયા જવા દીધું અને આને અહીંયા રાખ્યું. સ્થાન ફેર કર્યો આપણે આ બેનો, શું કર્યો, સ્થાન ફેર કર્યો બરાબર. હવે આપણે આ બે ટુકડા છે ને, હવે આપણે એક ટુકડો અહીંયા મૂકી દીધો. જો આ ટુકડો વધ્યો એવું ને એવું ચોરસ આપણને દેખાય છે ને. જો આ ક્ષેત્રફળની અંદર આટલો આપણે વધારો થયો, ઘટ્યું આટલું આમાંથી. જોયું ને કેવું સરસ છે. હવે આવા તમારે ચાર ટુકડા કાપવાના, પાંચ ટુકડા, અને આ સાઈઝનું તમારે કોઈ પણ આ સ્કેલમાં આપણે અને તમારે ગમે તેવું મોટું બનાવી અને આવી રીતે દોરી અને કાપી અને આવો પઝલ બનાવી શકાય. હવે જો આપણે કા પાછી બીજી પઝલ જોઈએ, એમાં એક આ કાટકોણ ત્રિકોણ છે બરાબર, એની અંદર ચાર ટુકડા કરેલા છે, એક પીળો, દૂધિયા, ગુલાબી અને કેસરી બરાબર. હવે એ ચાર ટુકડાને એ જ સાઈઝના છે, હવે એને અહીંયા એના ઉપર મૂકું છું. જુઓ એવડા જ છે આ ટુકડા,
બરાબર, સમય ગયો એના ઉપર. હવે એ ચાર ટુકડાને હું ગોઠવવામાં ફેરફાર કરું છું, તો આ ટુકડાને અહીંયા લીધો, બરાબર, પછી આ ટુકડાને અહીંયા લીધો, એને જ ઉપર હું ગોઠવું છું. જો હવે આને અહીંયા લીધો અને આને અહીંયા મૂક્યો, શું થયું? અહીંયા એક ખાનાનો, જો એક ચોરસ સેન્ટીમીટરનું અહીંયા કણે વધારો થયો. આવી રીતે ગોઠવતા આની અંદર ક્ષેત્રફળ વધી ગયું. ઘટવું આપણે આગલી જોયું હતું, એમાં ઘટ્યું હતું, હવે આની અંદર એક ખાનું વધી ગયું ચોરસ, જોયું ને? હવે તમારે બનાવવું હોય તો કેવી રીતે કરવાનું? આવી રીતે જોઈ લ્યો, બરાબર. હવે તમારે બનાવવું હોય તો આવી રીતે એને કાપવાનું, ત્યાર પછી ખાલી સ્થાન ફેર જ કરવાનું છે. આ અહીંયા છે આમ, તો એને અહીંયા લઈ જવાનું અને આમ રાખવાનું, બસ આવી રીતે ગોઠવી દેવાનું. જો થઈ ગયું ને, એટલું જ લાગે છે, આમાં કાંઈ ફેરફાર નથી. પણ છતાં આના કરતાં આ આકૃતિ છે એ સહેજ મોટી હોય, આપણને એ વાસ્તવિક દેખાય નહીં, પણ ક્ષેત્રફળની અંદર આવી કોઈ વધઘટ થતી નથી. જોયું ને બાળ દોસ્તો, આવીને મજા? ચાલો બાળ દોસ્તો, જોયું ને આજે આપણે આ ક્ષેત્રફળની ત્રણ પઝલું જોઈએ, મજા આવી ને બાળ દોસ્તો? અને તમે ઘરે બનાવજો. ખાલી આમાં કાંઈ નથી, એક બોલ પેન, પછી આપણા મીણિયા કલર અને આવા પૂઠા, અને કાપી અને બનાવવાનું, આમાં કોઈ ખર્ચ છે નહીં. ચાલો હવે પાછા ફરી મળશું ત્યારે વળી પાછી આવી બીજી પઝલું જોઈશું. ચાલો નમસ્તે બાળ દોસ્તો. નમસ્તે, આવજો.